રાણપુરના નાગનેશ ગામે ભાદર નદી પર પુલ બનાવવા માટે વર્ષોથી માંગ સાથે રોડ મરામત માટે ફાળવાયેલ 15 લાખની ગ્રાન્ટ ક્યાં, તેવા પ્રશ્નો લોકમુખે ઉઠી રહ્યા છે. ભાદર નદીના વિશાળ પટ પર અંદાજિત 400 થી 500 મીટર લાંબો બ્રિજ બનાવવા માટે અંદાજિત 8 કરોડનું એસ્ટિમેટ તૈયાર કરાયું છે. રાણપુર તાલુકા સાથે આ જોડાતો આ પુલ નહીં બનવાને કારણે નાગનેશ ગામ રાણપુર તાલુકાથી અળગું થઈ ગયું છે. 8 થી 10 હજારની વસ્તી ધરાવતા નાગનેશ ગામના લોકોને રાણપુર જવા માટે 15 કિલોમીટર ફરીને જવું પડે છે. આ પુલ બનાવવા માટે વારંવાર ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રીઓશ્રીઓને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પણ હજી સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે બીજી તરફ 2016માં સરકારશ્રી દ્વારા પુલ બનાવવા માટે કે રિપેરિંગ માટે 15 લાખની ગ્રાન્ટ માર્ગ અને મકાન વિભાગના માધ્યમથી ફાળવવામાં આવી હતી, પરંતુ લોકોને આ રકમનું શું થયું તેવો કોઈ જાણ નથી. છેલ્લા 3 વર્ષથી ગામ લોકો એકત્ર લોકફાળો શ્રમદાન કરી કામ ચલાવ પુલનું નિર્માણ કરી રહ્યા છે અને સરકારને પણ વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક રોડ બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવે. રમેશભાઈ મોહનભાઈ રંગાણી, રાણપુર તાલુકા પંચાયત સદસ્ય. જિલ્લા પંચાયતમાં આવે કે રજૂઆત કરવા માટે આવ્યા, શું હતું સાહેબ? 2016માં નાગનેશ ગામની અંદર આવેલી ભાદર નદીમાં બહુ ભારે ઉપરવાસ વરસાદને કારણે કોઝવે તૂટી ગયેલ હોવાથી 2016માં આજ સુધી 2020 સુધી નાગનેશ ગામની અંદર ભાદર નદીમાં કોઈ રસ્તો બનાવવામાં નથી આવ્યો કે પુલ ઉપર. પુલની રજૂઆત ઠેઠ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને, સૌરભભાઈ પટેલ ઉર્જામંત્રી સાહેબશ્રીને લિખિતમાં અમે વારંવાર સચિવાલય જઈ રજૂઆત કરેલી છે, પણ અમારા નાગનેશ ગામની અંદર કોઈ પુલનું કાંઈ હજી મંજૂરી કોઈ વસ્તુ કોઈ ઉપરથી જાણવા મળેલ નથી. આજે 4 વર્ષ થઈ ગયા ભાદર નદીમાં પુલ નથી, તો તે માટે નાગનેશ ગામના ખેડૂતો તથા નાગનેશ ગામના વિદ્યાર્થીઓને 15 કિલોમીટર ફરીને જવું પડે છે. ખેડૂતો 4 વર્ષથી બહુ હેરાન થાય છે, તો આની રજૂઆત અમે વારંવાર કરી છે, પણ નાગનેશ ગામના પુલ માટે કોઈ ઉકેલ આવતો નથી. કલેક્ટર સાહેબને આજે અમે લિખિતમાં, સુરેશભાઈ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સાહેબે અમને લિખિતમાં આપ્યું અને કીધું અમે કલેક્ટરને રજૂઆત કરો અને તમે જાઓ થઈ જશે, તો અમે કલેક્ટર સાહેબને લિખિતમાં આપ્યું તો કલેક્ટર સાહેબે અમને એમ કીધું કે અમે નાગનેશ ગામને 15 લાખ રૂપિયા ફાળવેલા છે, તો આજ સુધીમાં 15 લાખ રૂપિયા ક્યાં વપરાણા એનો કોઈ અમને લિખિતમાં કોઈ રજૂઆત મળતી નથી. 15 લાખ રૂપિયા અમે એવું કહીએ છીએ કે 2016માં જ્યારે આ પુલ તૂટી ગયો પછી નાગનેશ ગામના લોકોએ 4 વાર લોકફાળો કરી, ગામજનોએ પુલ બનાવી, સત્યનારાયણ ભગવાનની કથા બિહારી, તો જાતે લોકફાળો કરીને પુલ બનાવવામાં આવેલ છે. અને આજ આ વર્ષે 2020માં હજી ચોમાસા પહેલાં અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા કે અમને પુલ અમારો મંજૂર થયેલો નથી, તો અમને કોઈ પણ માર્ગ રસ્તો ત્યાં કરી આપો, તો અમારા નાગનેશ ગામના ખેડૂતોને આ વર્ષે 15 કિલોમીટર ફરીને જવું ના પડે, હેરાન ના થાય એવી અમે કલેક્ટર સાહેબ પાસે વિનંતી કરવા આવ્યા છે. આજે 15 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા છે એવું કહેવામાં આવે છે, ખરેખર ક્યાં વપરાણા છે કે નથી વપરાણા? ના, ખરેખર 15 લાખ રૂપિયા જે આપવામાં આવ્યા છે તે વપરાણા નથી. આજ સુધી અમે નાગનેશ ગામ લોકો જાતે લોકફાળો કરીને આ રસ્તો બનાવ્યો છે. એટલે તમારી શું માંગણી છે? અમારી એ માંગણી છે કે નાગનેશ ભાદર નદીમાં જલ્દીથી જલ્દી પુલ બને એવી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ.